ગુડ મોર્નિંગ. શૂટિંગ માં જવાનું. કેવું લાગ્યું મૂવી? સારું ને? રાતે આપણે ચર્ચા તો કરી હતી. ચમચી જોઈ છે? હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે સવારના 10, અને બસ હવે આજે એક પ્રોપર્ટીનું શૂટ છે, તો એ કરવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ. અમે અત્યારે છી સરણમ ગ્રુપમાં. ખુલ્લો રાખો, ખુલ્લો રાખો સાહેબ. આખો આ સરસ મજાનો પ્રોજેક્ટ છે, એનું શૂટ કર્યું. મસ્ત આખો વ્યૂ બધું કમ્પ્લીટ, મસ્ત વ્યૂ આખો કમ્પ્લીટ શૂટ કરી લીધું છે, ડ્રોન સીનથી લઈને અંદરનું બધું. અને જે લોકોને 2 અને 3 BHK એક સારા પોકેટમાં સારા ભાવમાં જોતું હોય, તો માત્ર 3699 કાર્પેટ એરિયાનો ભાવ છે. આ એરિયામાં લગભગ સૌથી ઓછો ભાવ હશે આપણો. જી, આ એરિયામાં સૌથી લોએસ્ટ એરિયા 3699 સ્ક્વેર ફૂટનો ભાવ. અને 3 BHK 900 કાર્પેટ છે, અને 2 BHK 651 કાર્પેટ છે. ફૂલી એમિનિટીઝ છે. લોકેશન ક્યાં આવ્યું સાહેબ? આ કહી દો. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલથી આગળ 150 ફૂટ રિંગ રોડ ટચ પ્રોજેક્ટ છે આપણો. આ છે ને સરણમ હાઇટ્સ બિલ્ડિંગનું નામ છે. રાજકોટ સિટીમાં માધાપર ચોકડી છે, ત્યાંથી 150 ફૂટ રિંગ રોડ જે નીકળે છે એકદમ તદ્દન નજીક છે. અને અતિથિ દેવો ભવ જે હોટલ છે એની બાજુમાં આ પ્રોજેક્ટ કહેવાય. એટલે કોઈને કાંઈ ક્વેરી હોય અને નજીકના દિવસોમાં ખરીદી કરવી હોય તો આ બેસ્ટ લોકેશન છે. હવે લાગી ગઈ બહુ ભૂખ, અને હવે અમે જાય છીએ ખાવા. શું જમો છો? પુલાવ ભાત. સરસ બન્યો સાજા. ઓકે, ખાઈ લે તું ઘર માં જરા. ખાઈ લે તું ઘર માં જરા. પેલા હું બનાવતી હતી ને કુકર માં. ઓકે, કઈ કેવું છે પણ થાંભલો બધો પડકા કરે. લગભગ રોજ આ રોજ તો નહીં પણ મહિનામાં એકાદી વાર તો ધડાકાનો અવાજ આવે. સાંજે ગઈ હતી લાઈટ અવાજ આવ્યો હતો. કેવો કેવો ખાટો કે ખાટો મીઠો? બા ને કોલો ખાવાનું મન છે. પવન આવે છે ને મસ્ત? પવન કેવો આવે બાલ્કની માં? બા ને હવે અમને પૂરો આઈડિયા નતો, એટલે જો બા ના પગ ઉપર માન ચડ્યા. ગાદલો અમારું આની થિકનેસ આટલી છે, પલંગ થોડો ઊંચો છે આ, એટલે એમને આને પેલા એક દિવસ અહીંયા બેઠા હતા ને તો પછી કમરમાં લોચો લાગતો હતો. આ બાજુ ટેકો દઈ ને બેસવું જ પાછું? એટલે આ બધી, જો
આ વસ્તુ અમુક સમજવા જેવી છે, પણ એ કર્યા પછી ખબર પડે હવે તો આપણે શું કરી લઈ બા. પણ આ વસ્તુ કેવી છે, મિસ્ત્રીએ કીધું તું કે તમારો પલંગ ઊંચો છે, સાઈઝ મોટી છે, ઇન્ટિરિયર એમ કીધું કે ના આ બરાબર છે, એટલે મિસ્ત્રીએ તું ઇન્ટિરિયર કેવી રીતના કર્યું હોય. બાકી મિસ્ત્રી એવું કીધું તું કે તમારી આ સેટિન પલંગની સાઈઝ ટૂંકમાં આમ લંબાઈ ઊંચી છે, કેમ કે એમને ખબર હતી કે નવા ગાડલા જે લઈ એ આવડી આટલી ઇંચના તો આવે જ એમ નોર્મલી એની જે સાઈઝ આવતી હોય, એટલે એટલું ગાડલું આવે એટલે એ ઊંચી થઈ જ જવાની હોય. ઓલા પિક્ચર માં દેખાડે ને આમ હળી કાઢી ને ધવિંદ્ર ને આમ પડ્યા હોય માથે. હાલો પેલા ઓર્ડર કરી દઉં, ગોલો ઓર્ડર કરી દઉં. ગોળા આવી ગયા છે, બધાની અલગ અલગ ફરમાઈશ છે. આ ખાટો મીઠો મિક્સ છે બા બાપુજીનો, આ કેડબરીનો, કેડબરી છે બેન નરિયા એ પણ ખાશે, અને આમાંથી ઝપટાવું હોય તો આમાં. આજે માજા મેંગો બે ચક્કર માર્યા, નાણા વટી ચોકમાં એ પહોંચ્યો ને ડિલિવરી બોય, એટલે મેં ફોન કર્યો કે આવી જાય ઓગળી જાય. જો કીધું તું ને લાઈટ ગઈ, સામે જનરેટરમાં એ લોકો રાખ્યું હોય છે ફ્લેટની બધી ઓલી લાઈટો, શું કહેવાય એમ્બિયન્સ લાઈટ કહેવાય, ભૂલાઈ ગયું. અમારા લાઈટ નથી, અમારા વિંગમાં એટલે આમ તો ફ્લેટમાં ક્યાંય નથી, પણ વાં કયું ના ધડાકા પડાકા થાય છે. મેં જોયું તીખારા થતા હતા અહીંથી દેખાતો હતો થાંભલો. આ જે લાઈટ છે ને તો અમે ઇમરજન્સી લેમ્પ નખાયો હતો, આ હોલ્ડર અમને નાખવા ના પડતા, મેં નખાયું, મેં કીધું હોલ્ડર રાખીએ જેથી કરીને આવી રીતના રેડી. આ લેમ્પ આવે છે ઇમરજન્સી લેમ્પ, લાઈટ ગઈ હોય તો ચાલુ થઈ જાય. આજે આ લેમ્પ આપણે વસૂલ કરી છે. હવા ઉજા સજી તો આપડે આ હોલ માં બેઠા છું, રૂમ માં વયા જાય તો ત્યાં પવન જાજો આવે. લાઈટ આવી ગઈ છે અને એક ખુફિયા રેસીપી અહીંયા તૈયાર થઈ રહી છે, સિક્રેટ છે એકદમ. અને આ રેસીપી કોકને કોકને જ ભાવશે, બધાને નહીં ભાવે. કાબા બાની સ્પેશિયલ રેસીપી છે, ફાકી આજે બાની સ્પેશિયલ રેસીપી. અને આની રેસીપી પરફેક્ટ આવવાની છે, કમ્પ્લીટ થઈ ગયું છે. લેવાય ગઈ, ગુડ નાઈટ અંબા અંબા, મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત, જય હિન્દ જય ભારત.